दिव्य पुरुष निवास करो, दिव्य भाव महिमा साथे करो, एक दिव्य पुरुष निवास करो, दिव्य भाव महिमा साथे करो, श्री हरि नो महिमा सर्वोपरि जेनारो તારો બાપ બેઠો છે ને બધો એનો રાજા બેઠો છે, જ્યાં નથી કોહતું હોય તો ઉભો રહે, નહીં તો રેણતો થા. જો કોઈના બાપની મોહબત ના રાખી, હે મોટા મોટા સદગુરુને મોહબત રાખવી પડી છે આ જુદી, સમજ્યા? પણ આ સદગુરુએ કોઈના બાપની મોહબત નથી રાખી. એવા અવિચળ પાયા સર્વોપરી ઉપાસનાના છોડી દીધા પહેલા. અક્ષરધામમાં કોણ કોણ હોય પ્રશ્ન પૂછે, પડછંદો પ્રશ્ન એમનો જ કેવો હોય, અક્ષરધામમાં કોણ કોણ હોય? મહારાજ ને મહારાજના મુક્ત હોય. તો અક્ષરધામ તુલ્ય મંદિરોમાં કોણ કોણ હોય? મહારાજ ને મહારાજ. તો તમારા ઘરમાં કોણ કોણ હોય? મહારાજ ને મહારાજના મુક્ત હોય. મુક્ત એનું નામ અક્ષરધામ તુલ્ય ઘર કહેવાય, એનું નામ અક્ષરધામ તુલ્ય મંદિર કહેવાય. શ્રીજી મહારાજનો આ સંકલ્પ હતો અને એને હોળે કળાએ જો ખીલવ્યો હોય તો આપણા ગુરુજી પરમ પૂજ્ય બાપજી. વિશ્વાસ આવે છે ને બંધુ? એટલે આ ના આવે તો એ દેખાય છે, દેખાય છે, જુઓ તો ખરા દેખાય છે. હા, ક્યાં આપણે આમાં ભૂતકાળ જોવા જવાનું, તો વર્તમાન એની શાખ પૂરે છે મુક્તો. અને એના કરતા હું આગળ એક વાત કરું મુક્તો. કોઈની તેવડ છે કે સ્વામિનારાયણ ભગવાનનો નંબર પહેલો અને મારો નંબર બીજો? આવું તોય સંપ્રદાયમાં કોઈ કહીએ તો આપણને બીજા નંબરવાળા કેટલા કરી નાખ્યા એ તો જોવો પહેલા, કેટલા ઊભા કરી દીધા, બીજા નંબરની પદવીવાળા કેટલા કરી નાખ્યા, તો વિચાર તો કરો. સ્વામિનારાયણ ભગવાનથી બીજા નંબરની પદવી આપવાની કોઈની તેવડ છે? નિર્ગુણ બાપા એ વખતે દાબીને વર્ત્યા છે, નથી કરી શક્યા. આ દિવ્ય પુરુષે ખજીના ખુલ્લા કરી નાખ્યા અને આપણને એ કરી શું આપણે આપણા ગુરુનો મહિમા ગઈએ, શું કહીશું, કેવા ફાવી ગયા છીએ.